પલક 20 દિવસ પછી થાર ચલાવે છે તો એ મને પૂછે છે કે આમાં ક્લેચ કરું કે બ્રેક કરું. એ એવું કઈ નક્કી તમે હા ખોલે તો બહુ તાકાત પડી જાય કરબર હા ખાવાનું ખાધી હોય તો આ પીઝા ને બર્ગર ને બધું એનું બોલે પછી શું કર્યું આમ થઈ ગયો આખું ટાયર. હર હર મહાદેવ, કેમ છો બધા? મજામાં મજા જશે. આપનું હાર્દિક સ્વાગત છે આ વ્લોગમાં અને ગુડ મોર્નિંગ. અને સવારના થયા છે 8:30 અને ઘરે આવી ગયા છે. બંને એનાઈ લીધું છે. હવે હું કરીશ અભિષેક મહાદેવનો, ગંગાજળનો. હા, ગંગાજળનો અભિષેક કરીશ. અને ખાસ કરીને કહી દેજો કે આની કન્ફ્યુઝ છે કે આ કપડા પલકને કેવા લાગે છે. પોઝ હતા આપવા મળી. તીખારી દહીં ની, અને એના માટે મમ્મી આ સ્પેશિયલ રોટલી કરે તળવા વાળી. મને ભાવે છે મેથી ની ભાજી, તો મને કેમ નથી બનાવી દેતા? ભાઈ ભાજી અહીંયા ગામડે નથી મળતી અત્યારે. હાર સાચું છે, એ કઈશ. જવા માટે તૈયાર થઈ ગયા ને. પલક ડેલો ખોલે છે તો તમે બળ કરી જુઓ. હલો, વાહ, કોણ છે? હા ખોલે તો બહુ તાકાત પડી જાય. કરબર હા ખાવાનું ખાધી હોય તો આ પીઝા ને બર્ગર ને બધું એનું બોલે. હલે ઉભી રહે, ઉભી રહે. મારી કસમ પછી હું કર્યું આવું લગ્ન માં. હે, લાડવા ખાવા? કયો લાડવા ખાવા? બીજો આગે બેઠું. તું ઈચ્છો ને રોતી થી તું જ કે. તો મહાદેવ ઘરે થી નીકળી ગયા છીએ અમે અમરેલી જવા માટે. ધમુના ફ્રેન્ડ છે ઘનશ્યામભાઈ, અમરેલી રહે છે, એના આજે મેરેજ છે તો અમે અત્યારે ત્યાં જાય છીએ. હા, શું કેતા હતા તમે? અરે જવું પડે એમ છે, કેમ કે હરિદ્વાર થી અમે કાલે આવ્યા છીએ અને કાલે સાંજના અમે પહોંચ્યા અને ડાયરેક્ટ ગાડી સર્વિસ કરીને રાજુ લાગ્યું. એક બીજું કામ હતું, તમને કીધું હતું ત્યાં બિચારો ડોગી. અને ખાસ કરીને અત્યારે જઈએ છીએ અમે, ભાવ ભર્યું ઘનશ્યામભાઈ નું આમંત્રણ છે. કેમ કે ઘનશ્યામભાઈ નો હજી 2 મિનિટ થઈ ગયા, આજે એના મેરેજ છે, તો એ ફોન કર્યો કે ધમુભાઈ તમે આવવાના છો કે નથી આવવાના, શું છે? તો એમનું જવું પડે એમ છે, તો ત્યાં જતા આવીએ એમના મેરેજમાં. કેમ કે અમારા ભાવના ભીખા છીએ અમે, પૈસા ના નહીં, ભાવ મળવો જોઈએ, ન્યામ પહોંચી જશું. ઓળખતા હોય કે પ્રેમ હોવો જોઈએ એના, શું કહેવાય, અમારા પ્રત્યે પ્રેમ હોવો જોઈએ. કઈ ને, હાલો મહાદેવ મળીએ અને આના ડોગીના બિસ્કિટ ખાસ યાદ રાખજો. હા, એ તો મને ખબર જ છે. આપણે ત્યાંથી નીકળશું રિટર્ન માં રાજુલાથી. થમુએ છે ને કાલે મેં કીધું તું એ ગયા હતા, એની વસ્તુ લેવાની હતી, તો મેં એને કીધું તું કે ડોગ ના બિસ્કિટ લાવજો. પાર્લે બિસ્કિટ ડોગી ન ખવડાવે, એટલે જે ડોગ્સ ના નાના બિસ્કિટ આવે છે એ મગાવ્યા હતા, તો ત્યાં પૂરા થઈ ગયા છે. એટલે થમુએ કાલે કીધું તો એ ભાઈ આજે મગાવી દીધા છે, એટલે અમે અત્યારે અમરેલી થી સીધા જાઉં રાજુલા. રાજુલા જાશું ઘરે. આજે પલક આઈ થિંક 20 દિવસ પછી થાર ચલાવે છે, તો એ મને પૂછે છે કે આમાં ક્લેચ કરું કે બ્રેક કરું. એ એવું કઈ નક્કી તમે બધા મસ્તી માં પૂછો તો હું કયો છો તમે? ક્લેચ તો આમ આવતો નથી તો હું શું કરું ભાઈ? ક્લેચ થી મારા અલગ થી નખાવાય તો નહીં. ખાલી મેં જસ્ટ પૂછ્યું તું આમ. આ રસ્તો એટલો ખરાબ છે ને કે આની કોઈ સીમા નથી. બિચારા કૂતરાના પર પાકિસ્તાન થી આવી, શું પાકિસ્તાન થી સીમા આવી નથી? અહીંયા સીમા નથી એટલે હું થાય કહું? રેખા, સીમા એટલે રેખા. તો મને નથી ખબર રેખા કઈ. મને નથી ખબર એટલે સીમા મીન્સ કે અહીંયા કોઈ એનો પાર નથી રસ્તાનો. કોઈ એની રસ્તા બહુ ખરાબ છે અત્યારે. જો કે અત્યારે સારું આવ્યું એ પોદરામ ટાયર નહીં. પોદરો નથી, પોદરો પોદરો આવ ચીત આ ગો તો પોદરો ગામ આવી ગયો હસોડું. તો અમે લોકો અત્યારે મેરેજ માં પહોંચી ગયા, માઇક ની કઈ જરૂર નથી. ઘનશ્યામ મેરેજ છે, ઘનશ્યામ મળી લે પછી નીકળી આવી. અત્યારે ફાઇનલી હવે અમે જઈ છી પાછા ઘરે, મેરેજ માંથી નીકળી ગયા છી. ઘનશ્યામ ભાઈ ને પરણાઈ દીધા. હા, અત્યારે નીકળ્યા છીએ અમે જવા માટે ઘરે, કેમ કે અમે જમીએ છીએ એક જ ટાઈમ, તમને ખબર જ છે. જમવાનું તમારું કઈ ઠેકાણું તો હતું છે જ નહીં. ગામમાં ગામમાં અહીંથી ને અહીંથી ઓલા પણ ત્યાંથી એવું છે. ભલકે મારે વિડીયો વ્લોગ તો શૂટ મેરેજ માં ત્યાં કર્યો નથી, કેમ કે ધમુ આરે એના ફ્રેન્ડ્સ થોડા મળી જાય ને, ફેન ફોલોઈંગ મળી જાય ને, એટલે એમાં ખોવાઈ જાય પછી, એટલે પછી કઈ વ્લોગ બનાવે નહીં.
ગાઈસ તમે મને કીધો ને કે તો ફોન ચાર્જિંગ માં મૂકી દે મે તો વાંધો ને હાલો મૂકી દો પછી મે છે ને જોયું કે વિડિયો બ્લર નથી થયો ને એના પહેલા અમે અહીંયા ઘરે થી નીકળ્યા ત્યારે જોયું ને તો થોડો વિડિયો બ્લર થઈ ગયો તો એટલે પાછો અત્યારે ચેક કર્યું ને તો બ્લર થઈ ગયો છે આખો વિડિયો તો એના માટે સોરી વિડિયો ચલાવી લેજો કેમ કે મને ખબર નથી કે વિડિયો બ્લર થઈ ગયો જોયું પછી ખબર પડી કે બ્લર છે હવે એટલું બધું પાછું ભાષણ કરું તો અર્ધું ભાષણ તો હું ભૂલી જાઉં એટલે સોરી ઈ ચલાવી લેજો બરાબર ને ભાઈ હોટેલે પહોંચી ગયા આને ખાવું છે મગડાનું ખાવું મગનું શાક ખાવું મગનું શાક ન મળ્યું તો ભાઈ ગોપાલ વાળા ગયા મગનું શાક મગ લેવાનો ઓર્ડર આપી દીધો છે મગ લેવા જઈશ એમ કીધું મગ લેવાનો છે બફાઈ થોડી મગ પલાળેલા છે કે થોડાક પીડાસ બનાવી દેવી કે પલાકા તાવાને એટલે પહેલી જમી લઈ અત્યારે મને સ્પાઈસી શાક ખાવાનું મન થયું મગનું કેમ કે હમણાં કેટલા દિવસ સારું છે કે મને ખાવાનું મન એટલે તમને ખાવાનું મન તો થાય એને આનું શાક મંગાવ્યું અને શું કહેવાય મગ મગનું શાક મંગાવ્યું ફૂલ સ્પાઈસી કરાવજો અને ત્યાં થઈ ગયું ફૂલ સ્પાઈસી હવે ફૂફાડા નાખી અત્યારે અમે જાય છીએ સાવરકુંડલા ધમુના ફ્રેન્ડ છે ભરતભાઈ એમની પાસે જાય છે અહીંયા થોડીક વાર બેસું પછી જાય છે રાજુલા ડોગીના બિસ્કિટ લેવા હા ડોગીના બિસ્કિટ લેવાના છે ઓલા નાના આવે એટલે એ લેવાનું છે પછી મિક્સર લેવાનું છે ગાઈસ હે ક્યાં લેવાનું કીધું મે અરે બે વાર એમ નહીં કહેવાનું એન પહેલા તમને એમ જ કીધું કાઈ નહીં જોશું હાલો અમે લોકો અત્યારે નીકળી ગયા છીએ સાવરકુંડલા થી હતા સાવરકુંડલા બહુ ટાઈમ વ્યસ્ત કરી નાખ્યો પલકે ઉભી જ ન થાય વાતો કરવા મે નથી વ્યસ્ત કર્યો ખોટો બોલા મને કર બ્રેકઅપ કર લઈશ આ તો બ્રેકઅપ આથી તો ઉતરી જાય ઠીક ના ના ખાલી કાચું પાકું બ્રેકઅપ મીઠું અને મીઠું હું કાચું બ્રેકઅપ ન કહેવાય અલ કરાય કઈ નઈ હાલો તમે ડોગી ના ડોગી ના બિસ્કિટ લેવા જઈ ચલો મહાદેવ તમે રાજુલા પહોંચી ગયા છે ને પલક મને આપે છે 3000 ઉસી ના વાપરવા વાપરો દેશ કે મિક્સર લેવું છે એ કે તમે મિક્સર લઈ લઈ મેં કીધું હાલો એ કે મારા પૈસા લો મેં કીધું આ તમારા પૈસા મારા ને તમારા વાહ કઈ ઢ ત્રણ પંચે પંચે ની હાલ હું આપી હાલ નીકળે પેલા કાલ હે 1500 છે એવું છે 3000 હતા ઇન્ડિયા મને લાગે બીજી આવમાં છે અત્યારે રાજુલા આવ્યા હતા બધું જ કામ હતું એ બધું કામ પૂરું થઈ ગયું છે એન્ડ અત્યારે અમે આવ્યા હતા આ કામ હતું તમારું આ કામ હા આ કામ હતું મહિનાના 30 દિવસ માંથી 5 દિવસ ઘરે રહેવું અને મિક્સર લેવું મિક્સર ગાઈસ એટલે લીધું છે કે ગાઈસ ને ખબર હશે તમે કેટલું ઘરે રાખો તમને ગાઈસ તમને ખબર હશે ચટણી ગાઈસ તમને બધાને ખબર હશે કેટલા કપડાં ધોવે અને કેટલું ઘરે રહીશ ને કેટલા બહાર રહી બધી એક મસ્તની વાત છે પણ નહીં કહું એક વસ્તુ જોઈ છે અમારે આ લઈ દેવાનું કાઈ નહીં હવે ગયું હવે આવી ગયું લ્યો ગાઈસ તમને છે ને ખબર છે અમે હું લીધો ડોગીસ માટે અરે બાપા જો ક્યાં છે ડોગી માટે તમે બધા કહેતા હતા ને એક મિનિટ આમ રાખ એક મિનિટ લઈ લો તમે બધા કોમેન્ટ કરતા હતા એક મિનિટ પકડી રાખ તમે બધા કોમેન્ટ કરતા હતા કે ડોગી ને તમે પાર્લે બિસ્કિટ નહીં ખવડાવો અમને ખબર નથી કે ડોગી ને પાર્લે બિસ્કિટ ખવડાવાય કે ન ખવડાવાય આ તો મને એમ હતું કે ભૂખા ન રહીએ એટલે અમે એને બિસ્કિટ ખવડાવી પછી ખબર પડી કે એને બિસ્કિટ પાર્લે ન ખવડાવે એટલે અત્યારે તો હું પાર્લે બિસ્કિટ એના માટે લાવ્યા છે પાર્લે નહીં તું બોલી પાર્લે બિસ્કિટ લાવ્યા તમે એના માટે એવું તો સોરી મલાઈ ગયું એના માટે ડોગ બિસ્કિટ લાવ્યા છું હમણાં અને ઘરે આઈ થિંક 20 પેકેટ તો એમ ઘરે પડ્યા છે પાર્લે ના ઈ ભલે પડ્યા મેં કીધું ઈ કોક છો કે દઈ દેશું એમને ખાઈ લેશે કોઈક અને આ છે ડોગ બિસ્કિટ લઈ આવ્યા છે હવે આ કોમેન્ટ તો કરજો આ ડોગ બિસ્કિટ જ છે ને કઈ નઈ હાલો વ્લોગ માં આદિત્યભાઈ એમ કીધું તું કે નાના નાના સાવ આવે છે પણ મને એમ છે કે ઈ આપણે જે ઘરે રાખ્યું એના માટે હશે કઈ નઈ ચાલો મહાદેવ જોઈ હાલો એટલે તમે યાદ આવ્યું એટલે મેં કીધું ખજરપાક બનાવો એટલે હમણે અહીંયા જાય ને ઘર સાફ કરીને ખજરપાક બનાવીશ ઘર સાફ કરી એમ ને તું હા એટલે મીન્સ કે બધું આમ લૂછવાનું છે હું કેવાય આપણે વિજુ દીદી માટે ને તમારા માટે લઈ આવીશ હું બનાવીને ખજરપાક હવે આ ખજરપાક બનાવશે હાલો અત્યારે સહી આ વર્ષે તો હજી પહેલી ટ્રાય છે પહેલી ટ્રાય હજી કોઈ દી બનાવ્યો નથી વિડિયો જઈને બનાવીશ સાચું કહું હો ગાઈસ ખોટું નહીં બોલું ખજૂર ખાવાનું ભૂલી જાવ ખજૂર પાક ખાવાનું એના હાથ નતો કઈ નહીં હાલો મહાદેવ ભર્યો તો રાતના થયા છે 11 અને હવે અત્યારે અમારું જમવાનું ખુલે છે ટિફિન અમારું ખુલે છે ગાડીમાં અત્યારે બોલો એવી જિંદગી હે અમારી અહીંથી આવી ચાલો જમી લઈ તમે પણ જમી લેજો અને વ્લોગ ને શેર કરી દેજો પૂરો નથી કરતો પૂરો કરી દેવો હવે આપણે સુઈ જવાનું છે કઈ નથી કરવાનું જમી છે તો સુઈ જવાનું છે કેનલ ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં વિડીયો ને શેર કરી દેજો તમને થતા ગાડીમાં વિડીયો બનાવ્યો પણ હું કરું યાર જિંદગી જેવી થઈ ગઈ તો કે નહીં ચાલો શેર કરી દેજો માથે